કેમ છો જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી પરિવાર તરફથી હું આપનું સ્વાગત કરું છું મુખ્ય સેવિકાની પરીક્ષા માટે સો ટકા સો ટકા ઉપયોગી દસ પ્રશ્નો આજે અમે તમારી સમક્ષ ફરી લઈને આવ્યા છીએ મોક ટેસ્ટ છે ટેસ્ટના અંતે તમારે તમારે પોતાનું જ્ઞાન કેટલું છે તે ચકાસવાનું રહેશે જોઈએ આજનો પેલો સવાલ કયો છે તે સવાલ નંબર એક તેલી પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે જેના ઓપ્શન જોઈ લઈએ પ્રોટીન બ ચરબી ક વિટામિન અને ડ કાર્બોદિત જવાબ તમે તમારી નોટબુકમાં નોંધી લ્યો ત્યાર પછી હું ડિસ્પ્લે કરું જવાબ છે બ ચરબી બીજો સવાલ જોઈએ આ સવાલો છે તે આહાર સંબંધી છે બીજો સવાલ આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે પેલો ઓપ્શન છે અ ખનીજ સાર બ શાકભાજી ક સોયાબીન કે ડ પ્રોટીન તમે તમારી નોટબુકમાં ડિસ્પ્લે કરું જવાબ છે પ્રોટીન આપણા શરીરનો બંધારણીય ઘટક પ્રોટીન છે ત્રીજો સવાલ જોઈ લઈએ આહારનો કયો ઘટક ચેપ અને રોગ પ્રતિકારક શક્તિ આપે છે ઓપ્શન કાર્બોદિત બનીજ શાર ક પ્રોટીન કે ડ ઉપરમાંથી એક પણ નહીં તમે જવાબ લખી લીધો હશે જવાબ જોઈ લઈએ પ્રોટીન ચોથો સવાલ ક્યાં આહારમાંથી કાર્બોદિત પદાર્થ મળે છે ઓપ્શન જોઈ લઈએ અ ઓપ્શન છે શાકભાજી બ ઓપ્શન છે ફળ ક ઓપ્શન છે દાળ ડ ઓપ્શન છે ભાત જવાબ છે ભાતમાંથી કાર્બોદિત પદાર્થ છે તે સૌથી વધારે મળતો હોય છે પાંચમો આહારમાંથી વધારે ચરબી મળે છે તેના ઓપ્શન જોઈ લઈએ અ દૂધ બ ક કઠોળ કે ડ ધાન્ય સૌથી વધારે ચરબી મળતો આહાર કયો છે તેના જવાબ જોઈ લઈએ દૂધ છે તેમાંથી સૌથી વધારે ચરબી મળતી હોય છે છઠ્ઠો સવાલ આહારનો કયો ઘટક શરીરમાં શક્તિ અને ગરમી પૂરી પાડે છે સવાલ જવાબ જોઈ લઈએ અ ચરબી બ વિટામિન ક ડ પ્રોટીન જવાબ છે ચરબી સવાલ કયો શરીરમાં કરબીદાતા તરીકે વર્તે છે અ ઓપ્શન પ્રોટીન બ ચરબી ક વિટામિન કે ડ કાર્બોદિત પદાર્થ તમે સવાલના આધારે જવાબ તમારી નોટબુકની અંદર લખી લીધો હશે જવાબ છે કાર્બોદિત પદાર્થ છે તે શક્તિદાતા તરીકે વર્તે છે ખાદ્ય પદાર્થ મેગીમાંથી માંથી ક્યુ જેરી તત્વ મળી આવ્યું જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેના ઓપ્શન જોઈ લઈએ અ ઓપ્શન છે આજીનો મોટો બ ફિનાઇલ એસિડ ક એસિડ તત્વ કે ડ શિશુ જવાબ જોઈ લઈએ તમે તમારી નોટબુકમાં લખી જ લીધો હશે તો હવે જવાબ જોઈ લઈએ શિશુ મળી આવ્યું હતું તેના કારણે મેગી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો નમું પ્રોટીનના કેટલા પ્રકાર હોય છે અ ચાર બ ત્રણ ક પાંચ એ ડ બે જવાબ છે ત્રણ અને આજનો છેલ્લો સવાલ સોયાબીનમાં કેટલું પ્રોટીન મળે છે અ પચાસ ટકા બ ચાલીસ ટકા વીસ ટકા એસી ટકાોટપતિમાં જવાબ લખી લ્યો તમારે જવાબ લખાઈ ગયો હશે ઉપરોક્ત સવાલ તમને અમારા ગમ્યા હોય તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને તમે અમારી ચેનલની પ્રથમ વખત મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઉપર જે આઈ આઈકોન પર ઓનલાઈન મુખ્ય સેવિકાના વિડીયો આવે છે તે પણ જોવાનું ચૂકતા નહીં ગુડ નાઇટ શુભરાત્રી